આજે જામનગરની ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીનો 28મો પદવીદાન સમારંભ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં ધન્વંતરી ઓડિટોરિયમમાં યોજાયો હતો. આયુષના કેન્દ્રીય રાજ્યમંત્રી ડોક્ટર મહેન્દ્રભાઈ મુંજપરા, ભાવનગરના સાંસદ ભારતીબેન શિયાળ, ઇટરાના ડાયરેક્ટર વૈદ્ય અનુપ ઠાકર, યુનિવર્સિટીના વીસી વૈદ્ય મુકુલભાઈ પટેલ, કલેક્ટર બી એ શાહ, ધારાસભ્ય રીવાબા જાડેજા, મેયર બીનાબેન કોઠારી, શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિમલભાઈ કગથરા સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં 737 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત આયુર્વેદ તથા તબીબી ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કરનારા 4 વ્યક્તિ વિશેષને ડીલીટની પદવી પણ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. જામીકોની ફૂડ શાખા દ્વારા આજે વિવિધ વિસ્તારોમાં જ્યુસ, શેરડીનો રસ, કેરીનો રસ, મિલ્કશેક વગેરે ઠંડા પીણાઓના વિક્રેતાઓને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. વિવિધ જગ્યાએથી નમૂનાઓ લઈ વડોદરા લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. જામનગરમાં નાગનાથ સર્કલ પાસે સ્વામિનારાયણ નગર પાસે માર્ગ પર રાતોરાત નવું સ્પીડ બ્રેકર બની ગયું છે. સફેદ માર્કર વગરના આ નવા સ્પીડ બ્રેકરથી અજાણ વાહન ચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. આજે એક મહિલા વાહન ચાલક સ્પીડ બ્રેકર પાસે પટકાઈ પડ્યા હતા, જેને ઘણી ઈજા થઈ હોવાની માહિતી છે. આ અકસ્માતની જવાબદારી તંત્રની ન થાય એ સવાલ નગરજનોના મનમાં ઉઠી રહ્યો છે. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ, જય હાલાર.